गुड मॉर्निंग फ्रेंड्स, આજનો આપણો ટોપિક છે એર કોમ્પ્રેશન। તો ગઈકાલે આપણે જોયું વર્ટન બાય કોમ્પ્રેશન ઇન પોલીટ્રોપિક પ્રોસેસ અને એનો ઇક્વેશન જે છે આપણે ઓલરેડી અહીંયા પ્રૂવ કર્યું n / n - 1 p2v2 - p1v1। ઓકે, તો હવે આપણે પહેલા એક એનો PV ડાયાગ્રામ અને TS ડાયાગ્રામ છે જે છે કે આપણે સમજવાનો છે। ઓકે, તો અહીંયા આપણે ટોટલ ત્રણ પ્રોસેસ બતાવી છે। અહીંયા 1 થી 2 જે પ્રોસેસ છે એ અહીંયા ડાયાગ્રામ મિનિમમ કરવું પડશે, પણ પ્રેક્ટિકલી આઇસોથર્મલ પ્રોસેસ જે છે એ પોસિબલ છે નહીં। ઓકે, તો આપણે કોમ્પ્રેસર દ્વારા જે વર્તન લઈએ છે એ કઈ પ્રોસેસને ફોલો કરે છે, તો એ આપણે ફોલો કરીએ છીએ પીવી રેસ્ટોરન્ટ બરાબર સી। પણ આપણે અહીંયા ત્રણે ત્રણ ઇક્વેશન જે છે એ જોવાના છે કે આપણે ત્રણ પ્રોસેસ દ્વારા જે વર્તન શોધીએ તો ત્રણના ઇક્વેશન શું આવશે એ આપણે અહીંયા જોવાના છે। તો અહીંયા જુઓ તમે 1 થી 2 જે પ્રોસેસ છે એ કોમ્પ્રેશન પ્રોસેસ બતાવે છે। માની લો કે આપણે એને 1 થી 2 પ્રોસેસ આપણે પોલીટ્રોપિક પ્રોસેસ માટે લેતા હોય તો અહીંયા 1 થી 2 પ્રોસેસ તમે જોઈ શકો છો ડાર્ક લાઈન માટે આપણે બતાવી છે। તો અહીંથી 1 થી 2 પ્રોસેસ આ પ્રમાણે છે। હવે જો આપણે એડિયાબેટિક પ્રોસેસ કન્સિડર કરતા હોય તો તમને ખબર છે કે એડિયાબેટિક પ્રોસેસ ની અંદર એન્ટ્રોપી કેવી રહે છે, કોન્સ્ટન્ટ રહે છે। તો એન્ટ્રોપી કોન્સ્ટન્ટ રહેશે તો 1 થી 2 ડબલ ડેશ જે લાઈન છે એ કે આવશે વર્ટિકલ આવશે। ઓકે, અને જો પ્રોસેસ અહીંયા આઇસોથર્મલ આપણે લેતા હોય તો આઇસોથર્મલ જે પ્રોસેસ છે એની અંદર ટેમ્પરેચર કેવું રહે છે, કોન્સ્ટન્ટ રહે છે। તો ટેમ્પરેચર કોન્સ્ટન્ટ રહે છે તો આના માટે લાઈન આ કેવી આવશે, 1 થી 2 હોરિઝોન્ટલ આવશે। 1 થી 2 કેવી આવશે, હોરિઝોન્ટલ આવશે। ઓકે, તો હવે આપણે વર્ટિકલ ઇક્વેશન જે છે n / n - 1 p2 - p1 લીધું છે। હવે આની અંદર આપણે ગઈકાલે તમને કીધું છે p1 જે છે એને શું કરવાનું છે, કોમન કાઢવાનું છે। તમે p1 ને કોમન કાઢશો એટલે શું થશે, અહીંયા જો p2 / p1 અહીંયા શું થશે, 1 થશે। એ ઇક્વેશન આપણે અહીંયા નીચે મૂકેલું છે। હવે પોલીટ્રોપિક પ્રોસેસ માટે જે ઇક્વેશન છે p1 / p2 / n, હવે આમાંથી જો મારે અહીંયા v2 / v1 જે છે એને આપણે શું કરવાનું છે, રિમૂવ કરવાનું છે। તો આપણે આ પ્રોસેસ ની અંદર v2 / v1 ને કટ બનાવવાનો ટ્રાય કરીશું। તો સૌથી પહેલા આપણે શું કર્યું, અહીંયા જો અહીંયા આપણે p1 ની નીચે p2 આવશે અને આ v2 ની નીચે v1 જતું રહેશે, તો એના પરથી તમને આ જે ઇક્વેશન જે છે એ મળે છે। તો p2 / v1 = v2 / v1 ની n ઘાત। ઓકે, હવે મારે આ n ઘાત જે છે એને રિમૂવ કરવાની છે, તો હું બંને સાઈડ શું કરીશ, 1/n વડે બંને સાઈડ હું મલ્ટીપ્લાય કરીશ, બંને સાઈડ હું 1/n વડે મલ્ટીપ્લાય કરીશ, એટલે અહીંયા n અને 1/n બંને ઉડી જશે। તો અહીંયા મને મળશે v2 / v1 ની v2 / v1 = p1 / p2 ની 1/n ઘાત। ઓકે, હવે જો અહીંયા આપણે અહીંયા વડે ઇક્વેશન ની અંદર શું છે, તો અહીંયા આગળ p2 / p1 છે અને અહીંયા આપણે જે પૂરું કર્યું એની અંદર શું આવ્યું, તો p1 / p2 આવ્યું। તો હવે હું p2 ને અહીંયા ઉપર લઈ જઈશ તો અહીંયા 1/n છે એની કેટલી ઘાત થઈ જશે, -1/n ઘાત થઈ જશે। ઓકે, તો હવે આપણે ફાઇનલ ઇક્વેશન જે છે એ આ પ્રમાણે છે, v2 / v1 = p2 / p1 ની -1/n ઘાત। હવે આ જે ઇક્વેશન આપણે લાયા એની વેલ્યુ આપણે મૂકવાની છે આ સૂત્રની અંદર। ઓકે, તો હવે ઇક્વેશન નંબર 1 ની અંદર તમે કિંમત મૂકશો તો તમને આ પ્રમાણે ઇક્વેશન મળશે। આપણે અહીંયા જો n / n - 1 જે છે n / n - 1 p1 / p1 તો એ પ્રમાણે રહેશે, અહીંયા p2 / p1 છે એ બી જે પ્રમાણે છે સેમ જ રાખવાનું છે, ખાલી આપણે p2 / p1 ની જે કિંમત છે એ અહીંથી મૂકવાની છે। તો તમે કિંમત મૂકશો અહીંયા એટલે આપણે કિંમત મૂકી દીધી -1। ઓકે, હવે જો અહીંયા આગળ અંશ જે છે બરોબર આધાર જે છે એ બંને કેવા છે, સરખા છે, તો ઘાતાંકનો શું થાય, સરવાળો થશે। ઓકે, તો ઘાતાંકનો આપણે સરવાળો કરીશું તો અહીંયા શું થશે, જો અહીંયા p2 / p1 જે છે બાકીનું બધું ઇક્વેશન એઝ યુઝ્યુઅલ જે પ્રમાણે છે એ પ્રમાણે જ રહેશે, ખાલી આપણે અહીંયા જે ઘાતાંક જે છે અહીંયા એક ઘાત છે અને અહીંયા -1/n ઘાત છે, બંનેનો સરવાળો કરીશું અને સરવાળો કરીશું તો તમને મળશે 1 - 1/n ઘાત। ઓકે, હવે અહીંયા આપણે n નો લસાઅ લઈશું તો અહીંયા અહીંયા ઉપર W બરાબર શું થશે, n / n - 1 p1 / p1 કૌંસમાં p2 / p1 ની n - 1/n, આપણે અહીંયા લસાઅ લીધો તો તમને આ ઇક્વેશન મળશે n - 1/n
माइनस वन। ओके तो आ तुमने ये इक्वेशन मॉल्यू इसानो मॉल्यू पॉलीट्रॉपिक प्रोसेस नो सानो इक्वेशन मॉल्यू आ तुमने पॉलीट्रॉपिक प्रोसेस नो હવે જો આપણે અહીંયા પ્રોસેસ એડિયાબેટિક લેતા હોય આમ પ્રેક્ટિકલી આપણે વિચારવા જઈએ તો એડિયાબેટિક પ્રોસેસ જે છે એ પોસિબલ છે નહીં કેમ કે એડિયાબેટિક પ્રોસેસ ની અંદર હીટ ટ્રાન્સફર ક્યુ બરાબર 0 રહે એ તો તમને ખબર છે ઓકે તો એડિયાબેટિક પ્રોસેસ પોસિબલ છે નહીં પણ છતાં ભી આપણે આનો ઇક્વેશન જે છે એ પ્રૂવ કરવાનું છે તો એડિયાબેટિક પ્રોસેસ અને પોલીટ્રોપિક પ્રોસેસ માં બહુ જાજો ફરક છે નહીં આની અંદર ખાલી શું આવશે તો પહેલા માં જે n આવતું હતું એની જગ્યાએ અહીંયા શું આવશે ખાલી गामा આવશે એની જગ્યાએ શું આવે છે ગામા તો ઇક્વેશન એનું એ જ રહેશે ખાલી એની જગ્યાએ તમારે શું મૂકવાનું છે ગામા મૂકવાનું છે તો એની જગ્યાએ તમે ગામા મૂકશો તો તમને શું મળે છે ગામા અપોન ગામા માઈનસ 1 p1 v1 કૌંસમાં p2 / p1 ની ગામા માઈનસ 1 અપોન ગામા માઈનસ 1 તો આ તમારું જે છે એ ઇક્વેશન જે છે એ સાનો મળે તમને એડિયાબેટિક પ્રોસેસ નું ઓકે હવે મિત્રો જો આ પ્રોસેસ આઇસોથર્મલ હોય તમને ખબર છે કે આઇસોથર્મલ જે છે એની અંદર ટેમ્પરેચર કેવું રહે છે કોન્સ્ટન્ટ રહે છે અને ટેમ્પરેચર T બરાબર કોન્સ્ટન્ટ રહે તો એની જે લાઇન છે ટી એસ ડાયાગ્રામમાં આપણે અહીંયા હોરિઝોન્ટલ લાઇન માટે બતાવી છે અને આઇસોથર્મલ પ્રોસેસ ની અંદર પીપી ડાયાગ્રામમાં ભી તમે જોઈ શકો છો કે આનો જે એરિયા છે એ એકદમ કેવો છે ઓછો છે સૌથી ઓછામાં ઓછો એરિયા જે છે એ આઇસોથર્મલ પ્રોસેસ નો છે પણ એ ભી પ્રેક્ટિકલી પોસિબલ છે નહીં ઓકે તો આપણે હવે જોઈએ ઇક્વેશન આઇસોથર્મલ પ્રોસેસ નું તો આપણે તમને બે દિવસ પહેલા જે લેક્ચર અપલોડ કરી દો એ તમે જોશો તો એની અંદર આપણે ડાયાગ્રામ બનાવ્યો તો આ પ્રમાણે ઓકે તો અહીંયા આપણે પહેલા શું કરીશું તો અહીંયા રેક્ટેન્ગલ લીધો તો એનો એરિયા આપણે લીધો તો કાયા જે છે ભાઈ લંબચોરસ હોય તો આનું લંબાઈ જે છે એ p2 થશે અને પહોળાઈ જે છે એ કેટલી થશે p2 જેટલી થશે તો અહીંયા સુધી પહેલા p2 p2 આવશે તો અહીંયા આપણે મૂક્યું p2 p2 પ્લસ હવે મંથલી ટુ પ્રોસેસ અહીંયા તમે જો અહીંયા આપણે મંથલી ટુ પ્રોસેસ કઈ લીધી છે તો મંથલી ટુ પ્રોસેસ આપણે અહીંયા લીધી છે કઈ પ્રોસેસ આપણે લીધી છે આઇસોથર્મલ અને આઇસોથર્મલ પ્રોસેસ નું ઇક્વેશન તમે લોકો ઓલરેડી પીડી ની અંદર ભણી ચૂક્યા છો કે આઇસોથર્મલ પ્રોસેસ નું ઇક્વેશન ઇક્વેશન જે છે 1 નું એ શું થાય તો ઇક્વેશન જે છે એ p2 / log v1 / v2 થશે ઓકે હવે જે એરિયા એક્ચ્યુઅલી છે નહીં એને આપણે શું કરવું પડશે બાદ કરવું પડશે તો નીચેનો જે લંબચોરસ છે કે જેની લંબાઈ કેટલી છે p1 છે અને વોલ્યુમ કેટલું છે v1 છે તો એ આપણે શું કરવું પડશે બાદ કરવું પડશે તો આપણે એ જે એરિયા છે એ અહીંયા માઇનસ p1 v1 કરીને બાદ કરેલો છે ઓકે તો હવે જો હવે તમને ખબર છે મિત્રો કે આઇસોથર્મલ પ્રોસેસ ની અંદર ટેમ્પરેચર T બરાબર કોન્સ્ટન્ટ રહે તો તમે થર્મોડાયનેમિક્સ ની અંદર આવી કઈ પ્રોસેસ ભણી ગયા છો જેની અંદર ટેમ્પરેચર T બરાબર કોન્સ્ટન્ટ રહે તો બોયલ્સ નો જે નિયમ છે એની અંદર ટેમ્પરેચર T બરાબર કેવો રહે છે કોન્સ્ટન્ટ રહે છે ઓકે તો અહીંયા હવે આપણે બોયલ નો નિયમ જોયો તો જો અહીંયા બોયલ નો નિયમ ની અંદર ઇક્વેશન આપણે કયો મૂક્યો હતો તો p1 v1 = p2 v2 તો આપણે અહીંયા ઇક્વેશન મૂકેલું છે ઓકે હવે જો આપણે અહીંયા p1 v1 = p2 v2 કરશું આ જે પહેલું સ્ટેપ છે એ અને લાસ્ટ સ્ટેપ અહીંયા પ્લસ છે અહીંયા માઇનસ છે બંને ઇક્વલ થશે એટલે શું થશે અહીંયા ઉડી જશે તો તમને ફાઇનલ ઇક્વેશન વર્ટર નું મળશે w = p2 v2 log v1 / v2 ઓકે હવે આપણે કેરેક્ટરિસ્ટિક્સ ગેસ ઇક્વેશન જે તમે લોકો થર્મોડાયનેમિક્સ ની અંદર ઓલરેડી ભણી ચૂક્યા છો એનું ઇક્વેશન છે pv બરાબર mrt તો અહીંયા આપણે p2 v2 જે છે એની જગ્યાએ મારે mrt2 લખવું હોય તો લખી શકાય ઓકે તો અહીંયા જો અહીંયા p2 v2 બરાબર આપણે શું લખીએ છે mrt2 તો અહીંયા આપણે p2 v2 ની જે કિંમત છે એની કિંમત અહીંયા મૂકી દે એટલે શું થશે mrt2 log v1 / v2 ઓકે હવે ફરીથી આપણે શું કરવાનું છે જો આ જે પ્રોસેસ છે આઇસોથર્મલ છે અને આઇસોથર્મલ પ્રોસેસ બોયલ્સ નો નિયમ ફોલો કરે છે તો આપણે આ ઇક્વેશન જે છે ફરીથી લખશું મારે શું કરવાનું છે આ v1 / v2 ની જગ્યાએ મારે અહીંયા પ્રેશર લાવવાનું છે તો તમને ખબર છે કે પ્રેશર જે છે એ કઈ રીતે આવશે તો આપણે પ્રેશર લાવવા માટે શું કરીએ છીએ અહીંયા તો p2 v2 બરાબર p1 v1 કરીશું આમાંથી v2 / v1 / v2 ને હું કંટા બનાવી દઈશું તો એની જગ્યાએ શું આવશે p2 / p1 તો હવે p2 / p1 જે છે એની વેલ્યુ આપણે આ ઇક્વેશન ની અંદર પુટ કરીશું તો મને ફાઇનલ ઇક્વેશન કઈ મળશે તો w = mrt2 log p2 / p1 મને ઇક્વેશન મળશે ઓકે હવે જો અહીંયા આગળ તો અહીંયા p2 / p1 જે છે એને આપણે પ્રેશર રેશિયો કહી શકીએ કેમ કેમ કે p1 જે છે એ સક્શન પ્રેશર રેશિયો કહી શકીએ અને અહીંયા આપણે એર કોમ્પ્રેશન ની અંદર યુઝ કરે છે એટલે આ કોમ્પ્રેશન રેશિયો આપણે કહી શકીશું તો અહીંયા જો p1 જે છે એ અહીંયા શું છે તો p1 જે છે એ સક્શન પ્રેશર છે અને p2 જે છે એ શું છે ડિલિવરી પ્રેશર
ડિવાઈડ તમે કરશો તો તમને શું મળે છે કમ્પ્રેશન રેશિયો અને કમ્પ્રેશન રેશિયો જે છે અને આર ઇન્ડિકેટ કરીએ તો એની તમે વેલ્યુ p/d1 ની અંદર મૂકશો તો તમને અહીંયા ફાઇનલ ઇક્વેશન મળશે w બરાબર mr p2 log r ઓકે તો આજે આપણો લેક્ચર જે છે આપણે આટલે સુધી રાખીએ છે બાકીનો લેક્ચર નેક્સ્ટ ટાઈમ કરીશું થેન્ક યુ